Tu ia pega aqui, Amácia. Ah, neném, pinga aí. Neném, agora, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પણ એમાં એવું છે, ડિમાન્ડમાં શૂટ નથી કરવા દેતા, પણ આપણે બહાર ને એમ કરી શકીએ ન્યાય એમ, પણ આપણે ફોન ની ઘરે જરૂર છે એટલે હું ફોન નથી જતી, કારણ કે આને એડિટિંગ ઘરે હોય તો એડિટિંગ કર્યા કરે ને એમ. તો બહુ બધા વિડીયો ને એવું એડિટિંગ ને એવું થઈ ગયું છે, અપલોડિંગ ને એવું બધું કરવાનું છે, તો એ આ ફોન ઘરે મારે મૂકીને જવાનું છે, એટલે ત્યાં મારે કાંઈ વ્લોગ શૂટ થશે નહીં. ડાયરેક્ટ હું રાહુલનો ફોન લઈને જાઉં છું, રાહુલ હારે જાઉં છું, એટલે મતલબ રાહુલ તો કાંઈ શૂટ કરવા દેશે નહીં. કોનું છે? કોનું છે? મારું જ છે. તો કાંઈ નહીં, કઈ આપણે ખરીદી કરીને આવતા રહીએ, ત્યાં સુધી આ લોકો એડિટિંગ ને કરશે, તમારે કઈક મેળ આવે તો શૂટ કરજો. રાહુલ આપણો ફફડો થાય છે, હાલ જલ્દી હાલ જલ્દી કરે છે, એને સેવિંગ કરવા છે તો નથી સારું લાગતો. દાળ ભાત ખાવાનું છે? દાળ ભાત ખાવાના ના, ઓરો દાળ ભાત તો ખાવાઉં મેં તો, ચણા પછી ચણા ચાટ બનાવી છે, એવું બધું બનાય નાખ્યું છે. એને રોજ દાળ ભાત જ ખાવો. હે, કીધું તમને નથી કીધું ખરીદી કરીને લાવ્યો છે મારા માટે, આપડે
તમારે રાગની મતલબ રેસીપી શીખવી હોય તો કેજો. મારે પેલા ગળ્યું રેતી હતી, હવે આપણે નથી રેતી બહુ ગળ્યું, કારણ કે હવે આપણને આવડી ગયું છે એવું છે. સમજો તો પરીબેને ઝેરો બનાવી નાખ્યો છે મારી માટે સ્પેશિયલ. કમ્પ્લેટ કાંઈ આપણે ગળ્યું બળ્યું એક પણ ગળી રહી નથી. વાહ પરી વાહ, કમ્પ્લેટ બની ગયો છે ઝેરો. આટલી વાર તો છે મનીષા ને જ લગાડતી. આજે તમારે વાર નથી, હું કોઈ દિવસ વાર નો લગાડું. આટલી વાર તો મનીષા તૈયાર થવા નથી લગાડતી, હું કેવું મન છે. સાચી વાત છે. તો મનીષા કોટું બોલે છે તને કેમ મન ને સ્ટડી ગો રેડી થઈ રેડી સ્ટડી ગો રેડી સ્ટડી ગો. તો છે ને આપણે માર્કેટમાં જવાનું છે ગાઈઝ. તો હું અડધી કલાકથી વનિતાને કહું છું હાલ જલ્દી હાલ જલ્દી હાલ જલ્દી, પણ હું રેડી છું. હાલ હું રેડી છું. ડ્રાઈવર ગાડી નીકાળો ગાડી નીકાળો. ક્યાં નહીં આટલી તો મનીષાને વાર નથી લાગતી, એટલી તૈયાર થાય છે ઘડી. આમ માથું ખરાબ હતું તો મેં ઘડી આમ કર્યું, આમ મારે તૈયાર થવાની જરૂર. માર્કેટના નામે કઈ બીજો તો પ્લાન નથી ને આનો. હે માર્કેટમાં જાય છે ને પછી. તો કાંઈ નહીં ગાઈઝ, આપણે માર્કેટમાંથી થોડીક વસ્તુ લેવાની છે, મતલબ કે લીંબુ અને મરચા અને બધું મસાલા થોડો ખૂટી ગયા છે. તો મનીષા કે અમને લાવી દો એમ. મનીષાને આજ માર્કેટમાં આવવું નથી. હા નથી આવું મનીષા. તો આજે અમે આ મેડમને લઈ જઈએ છીએ. તો આપણે હું તો ક્યારે રેડી જ છું. આપણે તો સવારે રેડી છીએ, કારણ કે આપણે સવારને આજ બહાર જ જઈએ છીએ નકરા ખરીદી કરવા. આજ ઘરનું કરિયાણું બધું લેવા જવાનું હતું, તો હું રાહુલ સવારને ગયા હતો. સવારના બહાર જ છીએ એમ. બ્લોગ ચાલુ કરવાનું કારણ પાછું ઈ બન્યું છે. થેલી જતો આવડે છે ને ઈ આવડે છે. ના ભાઈ ચોમાસામાં પડવું છે ત્યારે કઈ મને એટલી બધી પાકી નથી આવડતી કે હું માર્કેટમાં હકાઈ શકું. ના તો ગાઈઝ એમાં થયું છે એવું કે રાહુલ લઈને વહી ગયો છે એક્ટિવા. કારણ કે બપોરે એને મને પૂછ્યું હતું કે તમારે ગાડીની જરૂર નથી ને, તો મારે હા પડાઈ ગઈ હતી કે ના ના અમારે જરૂર નથી તું લઈ જા. તો એને અમે ગાડી હા પાડી દીધી, તો એ લઈને વહી ગયો. તો અત્યારે અમે નીચે ઉતરીને રાખવા પડી. ગાડી તો મૂકીને વહી ગયો છે એની, અમારી લઈને વહી ગયો છે. તો હવે અમે છે ને બે હાલીને જશું માર્કેટમાં, કારણ કે એટલો અમારે દૂર નથી, બહુ થોડુંક જ છે. મતલબ કે 1.5 કિલોમીટર જેવું, 1.5 કિલોમીટર નથી, અરાઉન્ડ જે હોય તે. થોડું હાલીને જઈએ, મનીષા ઘરે એકલી છે તો જલ્દી જલ્દી જઈએ ને જલ્દી જલ્દી વહી આવીએ પાછા. રાહુલ કીધું કે હજી એને કલાક જેવું થશે આવવામાં, તો પછી એટલું બધું તો અમે ન ખમી શકીએ એટલે ધીમે ધીમે જઈએ. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હું કાંઈ નહીં ખીશ. એડિટર એમ કહે છે હું કાંઈ નહીં ખીશ એમ. ત્યાં ખરું કરાવે તમે ઉતાવળ કરે. મનીષા બેન પેન્ટ વંતા બેન બગાડી નાખ્યું છે. જો પગ ને પગ ને મારે પગ કેટલા બગડી ગયા છે. તો અત્યારે ચોમાસામાં તો આપણને મજા જ આવી છે. જો કે શું કેવું, એને જો આખો ડ્રેસ લઈ લીધો. કાલ મારી ચાલ મંગળવાર છે, થેલીમાં શાકભાજી લેવાઈ ગયું છે. અત્યાર સુધી છે સૂનસાન રસ્તો હતો ગાઈઝ, અને અત્યારે જેવો અમે લોક ચાલુ કર્યો ને એવી ગાડીઓ આવવાનું ચાલુ થયું. શું કેવું, પછી ગાડી હા. તો અમે ઘરે પગો આવ્યા છીએ ને બહુ વરસાદ ને એવું આવેલું છે ને, તો બહુ કીચડ ને એવું બધું છે. તો આ થોડું ઘર આખું લાગ્યું કા
આ બીજી શેરી છે કે હા આ તો બીજી શેરી તમારે વળવાનું છે અલગ શેરી છે ગાઈસ તો ઘરે પહોંચી જઈએ મનીષાનો ફોન પણ કાંઈ આવ્યો નથી જેને ખબર નથી ગાડી લઈને ગયા છીએ ખાલી લઈને ગયા છીએ પણ એને અમે એવું કહેતા હતા કે અમે પાણીપુરી ખાવા જઈશું જેલ સર્કલ લઈને તો એને એમ થયું છે કે જેલ સર્કલ અમે પાણીપુરી ખાવા વહી ગયા છું પણ અમે પાણીપુરી ખાવા નથી ગયા હાલીને માર્કેટમાં ગયા હતા અને થાકી ગયા છીએ તો એક હાથમાં થેલી ને એક હાથમાં ફોન તો મને ફોનનું વજન લાગે છે એવું થાય છે પકડું હું ના ના કાંઈ પકડું નથી અહીંયા જો કીચડ છે તો ઘરે પહોંચી જઈએ પછી કન્ટિન્યુ લોક કરીએ કારણ કે ઘણા વાગો આવી ગયા છે હજી આપણે રસોઈ મતલબ કે આપણે સેવ બનાવીને ખાઈ લીધું છે પણ તોય રાહુલે નથી ખાવાનું પણ થોડું ઘણું તો જમવાનું તો બનાવવું પડે તો ખીચડી આપણે મસાલા ખીચડી બનાવવાની છે હા સારું મેં અહીંયા ફોન કરવાનું ત્યારે હું પડે તો હમણાં